कोई शक्ति प्रदर्शन करवानी जरूरत नहीं, ये पोते एक शक्ति है। डेडियापाड़ा नी जनता ए 1 लाख करता मधु मत आपी चैतर भाई नी ताकत बतावी दीधी है। चूंटणी मां ताकत जारे जनता ए चैतर भाई बतावी है तो हवे कोई शक्ति प्रदर्शनो करवानी जरूर नहीं। शक्ति नु प्रदर्शन तो भाजप वाला करे छे बुद्धि ना प्रदर्शन नी साथे साथे के चैतर भाई ऊपर खोटा केसो करे ये पोतानी शक्ति बतावा मांगे छे के अमारी भाजप नी सरकार छे तो गमे तेवा खोटा केसो करीशुं एवुं शक्ति प्रदर्शन तो भाजप वाला करे। चैतर भाई तो लोक नेता छे પોલીસ વાળા આવતા હશે, ગયા હશે, ક્યારે ગયા, ક્યાં સુધી ગયા મને ખબર નથી। ચૈતર ભાઈ નું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ હતા આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા હતા એમનું પોતાનું, તો સરખી રીતે ચેક કોઈએ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે। એમના વકીલ તમે છો? એમના વકીલ તો આખા ડેડિયાપાડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કંઈ થવા નહીં દે, જનતા એમની વકીલ છે, જનતા એમના માટે છે। અમે તો બધા નાના માણસો છીએ એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ। જે રીતે એમની ઉપર ખોટી FIR કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા, એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં, આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એણે હદ વટાવી છે। પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે એવા નેતા। એટલે ભૂપત ભાયાણીએ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે? હા, તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને, અહીંયા આપણે ટક્કર આપે છે એટલે તો ટક્કર ક્યાં સુધી રહેશે તમને લાગે છે? ટક્કર લાંબી ચાલશે? અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે, પણ છોડી નથી દેવાના અમે આ ટક્કરને, અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું। જો કદાચ જેલમાંથી ચૂંટણી લડવાની આવે તો વસાવા વિશેષ વસાવા, કારણ કે થોડો કમથી જે કદાવર નેતા છે તેની સામે આ વખતે લડવાનું મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે। ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય 10 દિવસ 20 દિવસ મહિનો 2 મહિના જે બી, એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે। એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં, જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું। પણ ગોપાલભાઈ જે રીતે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આપ એ વાતે સહમત છો? કારણ કે ચૈતર વસાવાને તો હવે જેલમાં જવાનો વારો આવ્યો છે અને ચૈતર વસાવા હવે નો પીરિયડ કેટલો ટાઈમ એ જેલમાં હશે તે નક્કી નથી। મનસુખભાઈ વસાવાનું એમ કેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે, કેન્દ્ર સરકાર ભાજપની, રાજ્ય સરકાર ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, અને છતાંય ચૈતરભાઈ ગેરમાર્ગે દોરે છે આવું જૂઠું બોલીને મનસુખભાઈ પોતે જ ગેરમાર્ગે દોરે છે। અચ્છા, કોંગ્રેસની સાથે ગઠબંધન થાય, જનતા સાથે ગઠબંધન છે એટલે બાકી બધી વસ્તુમાં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે। હવે આગળની શું રણનીતિ રહેશે? આગળની રણનીતિ સંઘર્ષ, ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ, ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ, ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ, આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે। ગોપાલભાઈ, લોકસભાની ચૂંટણી લઈને ચૈતરભાઈ અત્યારે તો કસ્ટડીમાં છે, જમાનત નહીં મળે તો કેવી રીતે ચૂંટણી લડશે? મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવા વાળાને જમાનત મળી જાય છે, બ્રિજના બ્રિજ તૂટી જાય છે એને જામીન મળી જાય છે, દારૂ વેચે છે એને જામીન મળી જાય છે, અને ડ્રગ્સની બજાર માંડે છે એને જામીન મળી જાય છે, નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે, ઝેરી દારૂ વેચે છે એને જામીન મળી જાય છે, જે લોકો નકલી ટોલનાકા ખોલે છે એને જામીન મળી જાય છે। તો ચૈતરભાઈએ તો આમાંથી કંઈ એવો ગંભીર ગુનો કર્યો નથી તો શા માટે જામીન નહીં મળે? ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે એટલો જ ગુનો છે ને એ ગુનામાં જામીન નહીં મળે આ દેશમાં?
તો મને વિશ્વાસ છે કે કંઈક સારું થશે, બધા સહિયારો સંઘર્ષ કરીશું અને કંઈક સારું પરિણામ આવશે. છેલ્લો સવાલ ગોપાલભાઈ, કે ખાસ કરીને છેલ્લો લોકસભાની ચૂંટણીમાં જે એક તરફ કોંગ્રેસ કહે છે 26 સીટો કોંગ્રેસ એકલા હાથે લડવા માંગે છે, કોંગ્રેસના કેટલાય નેતાઓના બયાન આયા ગઠબંધન એટલે, ખાસ કરીને અર્જુન મોઢવાડા પણ બોલ્યા હતા, તો ગઠબંધન નહીં થાય તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભરૂચ સીટ પર સામસામે લડશે? લોકસભાની ચૂંટણીની મતગણતરી નહીં થાય ત્યાં સુધી ખૂબ ચર્ચાઓ આવશે, એટલે ચર્ચાને બહુ ગંભીરતાથી લઈશું તો બ્લડ પ્રેશર વધી જશે, એટલે જે ચર્ચા આવે એને ડાબા કાનેથી સાંભળી જમણા કાનેથી કાઢવાનું હમણાં 6 મહિના સુધી આપણે રાખવું પડશે. આ બધી બ્લડ પ્રેશર વધારવા વાળી વાતો છે. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.